સલામ અલેકુમ વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈ સ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. 3-12 વિષય એસપી, જેની અંદર આપણે આજે પ્રકરણ નંબર 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે શેર બહાર પાડવા. તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણમાં કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાનું છે તે ઇમેજ સ્વરૂપે તમારી સામે મૂકવામાં આવી છે. પહેલું છે જાહેર કંપનીના શેર મૂડી ઊભી કરવાની રીતો. સેકન્ડ છે જાહેર ભરણાની વિધિની રીતો. શેર વેચણી અંગેના કાયદેસર નિયંત્રણો, અનિયમિત શેર વેચણી, ગેરકાયદેસર શેર વેચણી, તફાવત, ત્યાગપત્રનો અર્થ, શેર વેચણી પત્રકનો અર્થ, શેર હપ્તાનો અર્થ, શેર જપ્તીની વ્યાખ્યા, શેર સોંપણી, શેર જપ્તી, શેર લિયન, શેર ડિવિડન્ડ. તો આ પાઠની અંદર આપણને છે એ શેરને લગતા તમામ જે પાસાઓ છે, શેર હપ્તા, જપ્તી, સોંપણી, શેર લિયન, અનિયમિત, ગેરકાયદેસર, ત્યાગપત્ર, શેર વેચણી, શેર બહાર પાડવા, એ તમામે તમામ વસ્તુનો અભ્યાસ આપણને આ પાઠની અંદર છે કરવાનું છે. તો આપણે છે આ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે જોશું કે બોર્ડની અંદર આ પાઠ છે એની રૂપરેખા શું છે, અથવા તો આ પાઠમાંથી કેટલો પ્રશ્ન છે પૂછવામાં આવે છે. તો સૌથી પહેલાં તમારી સમક્ષ રજૂ થાય છે કે આ પાઠમાંથી આપણે કયા પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠ જેનું નામ છે શેર બહાર પાડવા, તેની રૂપરેખા તમારી સમક્ષ સે મૂકવામાં આવી છે. વિભાગ એ MCQ 1, વિભાગ બી 1-2 વાક્યવાળો 1, વિભાગ સી ટૂંકું પ્રશ્ન 1 પૂછવામાં આવશે જેના 2 માર્ક્સ હશે, વિભાગ ડી મુદ્દાસર એટલે કે ટૂંકું પ્રશ્ન હશે એ પણ 2 ગુણથી થોડો લાંબો એ 1 પૂછવામાં આવશે, અને વિભાગ ઈ જે 4 માર્ક્સની અંદર મુદ્દાસર જવાબ આપો. એટલે ટોટલ આ પાઠમાંથી 11 માર્ક્સનું પૂછવામાં આવે છે. તો બોર્ડની રીતે પણ જોવા જઈએ તો આ પાઠ ખૂબ જ IMP છે. હવે આ પાઠની આપણે શરૂઆત કરીએ. વેલકમ વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. 12 વિષય SP, એનાથી પહેલાં આપણે 2 વિડીયો મૂક્યા છે, શેર વેચણી પત્રક અને છે ત્યાગ પત્રક. આજનો વિડીયો અથવા તો આજનો આપણો પ્રશ્ન છે શેર હપ્તા. તો સૌથી પહેલાં શેર હપ્તાની વ્યાખ્યા અથવા એનો અર્થ સમજીએ. તો તમારી સ્ક્રીન ઉપર લખેલું છે, કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એકસાથે પણ ન મંગાવે. કંપની પોતાની જરૂરત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવી શકે છે. આમ શેર પણ મંગાવેલી રકમ એટલે કે શેર હપ્તા. આ તો એવું છે કે તમે હપ્તામાં કંઈક મંગાવો છો તો એકસાથે તમે નથી લેવા માંગતા, હપ્તે હપ્તે ચૂકવો છો. એવી જ રીતે શેરની રકમ પણ ક્યારેક છે કંપની પૂરેપૂરી મંગાવતી નથી, હપ્તા વાઇઝ મંગાવે છે, જેને શેર હપ્તા કહેવાય. આ તો સિમ્પલ છે. આપણે કોઈ વસ્તુ લઈએ તો આપણે હપ્તા સ્વરૂપે લઈએ, એ જ વાત અહીં છે. શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકી રહેતી રકમ ચૂકવવા શેરધારક બંધાયેલ છે, તો પહેલાં તો જે નક્કી કરેલી રકમ હશે એ ચૂકવવાની રહેશે, બાકી જે રકમ હશે એને ચૂકવવી તો પડશે. આપણે કંઈક થોડાક એડવાન્સ આપવા પડશે, બાકીની રકમ પણ એને ચૂકવવી પડશે. પૂરેપૂરો ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ શેરધારક પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. તો આ તો એવું છે કે તમે કેટલો કેશ ભરી શકો છો, ત્યારબાદ એની જે કેટલી કિંમત રહી જાય છે તે કિંમત નક્કી કરેલી સમયમર્યાદામાં શેર હપ્તા માધ્યમ દ્વારા છે એ શેરધારકો પાસેથી મંગાવવામાં આવે છે. તો આ તો સિમ્પલ સમજણ છે કે શેર હોલ્ડરને ફાયદો છે. નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈનું પાલન કરી શેર આપતા મંગાવવામાં આવે તે રકમ ચૂકવવાની શેરધારકની જવાબદારી છે. તો આમાંથી શેરધારક છટકી જશે નહીં. એને પૂરા રૂપિયા નથી ચૂકવ્યા, એડવાન્સમાં થોડાક રૂપિયા આપ્યા હતા શેર ખરીદતી વખતે, બાકીની રકમ પણ એને ચૂકવવી પડશે. પણ શેના દ્વારા? શેર હપ્તા દ્વારા. આવા શેર વ્યક્તિગત કે સંયુક્તના નામે હોય તો ચૂકવણીની જવાબદારી વ્યક્તિગત અને સંયુક્ત રીતે ઉદ્ભવી શકે છે. જો એક વ્યક્તિ શેર ખરીદશે તો બાકીના હપ્તા એને ચૂકવવા પડશે. માની લો એક વ્યક્તિ શેર નથી ખરીદતો, 2-3 વધુ વ્યક્તિઓ સંયુક્ત રીતે શેર ખરીદે છે, તો શેર હપ્તાની ચૂકવણીની જવાબદારી સંયુક્ત રીતે પણ ઉદ્ભવી શકે છે અથવા તો એને ચૂકવવા જ પડશે. તો શેર હપ્તાની વ્યાખ્યામાં આપણે આપણી રીતે હપ્તામાં કઈ રીતે વસ્તુ લઈએ એ વસ્તુ અહીં લખવાની છે. પણ સિમ્પલ છે,
વસ્તુને અહીં શેરનો ઉલ્લેખ કરવાનો છે. તો આપણને શેર હપ્તાની વ્યાખ્યા અથવા તો શેર હપ્તાનો અર્થની અંદર બે પેરેગ્રાફ તમને સમજાવ્યા, એકદમ ઇઝી છે. બાદ આ જ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે શેર હપ્તા અંગે કેટલીક જોગવાઈઓ અથવા નિયમો છે. જોગવાઈ વગર ક્યારે પણ કંપનીમાં કામ થતો નથી. તો પહેલી જોગવાઈ જોઈએ, શેર હપ્તા મંગાવવા અંગે કંપની નિયમનપત્રમાં જોગવાઈ હોવી જોઈએ. પહેલું તો એના નિયમનપત્રમાં જોગવાઈ હોવી જરૂરી છે, પહેલાંથી નક્કી કરી લેવું જોઈએ કે શેર હપ્તામાં મંગાવી શકશે. બીજી જોગવાઈ છે, એક જ વર્ગ એટલે કે સરખા પ્રકારના શેર પર સમાન ધોરણે હપ્તો મંગાવવો જોઈએ. હપ્તાની માંગણી સરખી, ન્યાય અને ભેદભાવ વગરની હોવી જોઈએ નહીં. તો એવું નથી કે એક પાસેથી શેરના હપ્તા વધારે લે છે, બીજા પાસેથી શેરના હપ્તા ઓળખાણવાળો છે તો ઓછો લે છે, એવું નહીં ચાલે. સમાન ધોરણે હપ્તો મંગાવવો જોઈશે. હપ્તાની માંગણી સરખી અને ન્યાય, બધા માટે એક સરખી રકમ, બધાએ માટે ન્યાય અને બધા માટે ભેદભાવ વગરની હોવી જોઈએ. તું અત્યારે રૂપિયા દઈ દે છે, એ બીજો વ્યક્તિ પાસે ફરજિયાત રીતે તમે રૂપિયા રહ્યો તો એવું ચાલશે નહીં. એને કહેવાય ભેદભાવ. તો ભેદભાવ વગરની રકમ ને મંગાવવી પડશે. ત્રીજો, શેર હપ્તો મંગાવતા અગાઉ સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. તો આ તો દરેક ટૂંકનોની અંદર દરેક પ્રશ્નમાં રિપીટ થાય છે કે તમે શેરનો હપ્તો મંગાવો છો તો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરો. આ તો એવું છે કે કોઈપણ કામ કર્યા પહેલાં સંચાલક મંડળમાં એનો ઠરાવ પસાર કરવો જ પડશે. તો શેર હપ્તાનો પણ સેમ એવું જ છે. ચોથી જોગવાઈ છે, હપ્તા અંગેના માંગણી પત્રકમાં શેરદીત હપ્તાની રકમ, મુદત, તારીખ, હપ્તો જે બેંકમાં ભરવાનું તેનો નામ, ખાતા નંબર વગેરે દર્શાવવું જોઈએ. તો આ પણ સિમ્પલ રકમ, સિમ્પલ વસ્તુ છે કે હપ્તા અંગે તમે જેટલી હપ્તાની રકમ નક્કી કરેલી છે તેનો ઉલ્લેખ કરો. મુદત કેટલા સમયમાં, 1-5 તારીખમાં, 1-10 તારીખમાં, 1-15 તારીખમાં, તારીખનો ઉલ્લેખ કરો. પછી જે બેંકમાં હપ્તો ભરવાનું છે બેંકનું નામ અને ખાતા નંબર પણ તમને દર્શાવવું, મતલબ કંપનીને દર્શાવવું પડશે. તો આ એક કમ્પલસરી જોગવાઈ છે. પાંચમી જોગવાઈ છે, જ્યાં સુધી શેર હપ્તો ન ભરાય ત્યાં સુધી શેર ફેરબદલી અને સભ્યોનો મત આપવાનો અધિકાર અટકાવી શકાય છે. માની લો એક વ્યક્તિ છે શેર હપ્તો ભરતો નથી તો એને નુકસાન શું છે? તો એ પોતાના શેર બીજાને વેચી શકશે નહીં, મતલબ શેર ફેરબદલી થઈ શકશે નહીં અને એ સભ્ય તરીકે પોતાનો અધિકાર હજી પણ જમાવી શકશે નહીં. તો શેર હપ્તા અંગે આ પ્રથમ પાંચ જોગવાઈનો આપણે અભ્યાસ કર્યો. હવે જોઈએ છઠ્ઠી જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી જોગવાઈ છે, અંશત ભરપાઈ થયેલા શેર પર હપ્તાની રકમ મંગાવી શકાય છે. એટલે થોડાક ભરપાઈ થયેલા શેર હશે એના પર પણ તમે હપ્તાની રકમ મંગાવી શકશો. સાતમી જોગવાઈ છે, શેર હપ્તા પેટે વસૂલ આવેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી તેમાં જમા કરાવવી જોઈએ. તો આપણે એવું છે કે શેર હપ્તા અંગે તમે જે રકમ મંગાવી છે બેંકમાં તમને ખાતું ખોલાવીને એ પ્રમાણે જમા કરાવવાની રહેશે. આઠમો, બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. આ તો સિમ્પલ છે કે હપ્તા ક્યારે ભરાય તો 1-1 મંથના, 1-1 માસના હોવા જરૂરી છે, અથવા તો એ પ્રમાણેનો સમયગાળો હોવો જોઈએ. બરાબર, 1 મંથનો ગાળો બંને હપ્તા વચ્ચે હોવો જોઈએ. નવમો, હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલી શકે છે. આ તો એવું છે કે જો તમે કંઈ વસ્તુ ખરીદ્યો અને હપ્તો ચૂકી જાઓ છો તો એનો વ્યાજ તમને લાગશે. તો સેમ શેર ખરીદ્યા બાદ શેર હોલ્ડર મુક્ત થશે નહીં, એ જો હપ્તો ભરી શકશે નહીં તો સેક્રેટરી છે એને વોર્નિંગ આપશે અને ત્યારબાદ એનો પાસેથી વ્યાજ વસૂલ કરશે. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશત કે સંપૂર્ણ માફ કરી શકે છે. તો એ કંઈ ફ્રી તમને અથવા તો એવી એડવાઇસ એ છે કે સંચાલકને જો યોગ્ય લાગશે કે ભાઈ શેર હોલ્ડર છે સાચું બોલી રહ્યો છે, એને જે રૂપિયાની કટોકટી છે તો એનો વ્યાજ સંપૂર્ણ અથવા તો થોડો માફ કરી શકે છે. તો આવી જોગવાઈ પણ કંપનીમાં રહેલી છે. દસમી જોગવાઈ છે, કંપનીએ અગાઉથી હપ્તા મળ્યા હોય તો તેના પર નિયમને આધીન રહીને વ્યાજ આપી શકાય છે. તો ઘણી વખત અગાઉથી પણ હપ્તા મળી શકે છે કંપનીને, તો એની અંદર નિયમનપત્રમાં જોગવાઈ અનુસાર વ્યાજ આપી શકાય છે. તો આ તો છે 6-10 છે એ જોગવાઈનું પાલન કેવી રીતે કરવું તેની સમજ.